हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज हूँ तुम्हारी साथे शेयर करी रही छूँ पाकी अने काची केरी बने माथी बनती फ्रूटी नी रेसिपी। आ फ्रूटी नॉर्मली बाळको रेडी पैकेट माथी घरे लावता होय छे अने पीता होय छे, परंतु आपणने तेनी पैकिंग डेट अथवा तो अंदर कई रीतना एसेंस एड करेला छे, आ फ्रूटी बगड़ी गई छे के नहीं, अने लांबो समय पाणीवाळी वस्तु जे पैक बॉटल में रहे छे तेमां नाना नाना जीवड़ा थवानी पण बीक रहती होय छे। तो आ बधी वस्तुने ओवरकम करीने आज हूँ तमारी साथे शेर करीश मार्केट जीवी ज घाटी टेस्टी फ्रूटी बनावानी रेसिपी। वीडियो एंड सुधी जरूर थी जोजो। सारो लागे तो फ्रेंड्स फेमिलीज अने रिलेटिव्स जोड़े शेर करी आ चेनल ने सब्सक्राइब करवानुं बिल्कुल नहीं भूलता। तो चलो आपणे आ यमी टेस्टी एवी फ्रूटीनी रेसिपी बनावानुं शुरू करीए। आ रेडी फ्रूटी ने तमे मिनिमम फ्रीज में 15 डेज माटे तो स्टोर करी शको छो। तो चलो आपणे स्टार्ट करिए। एना माटे मैं अहीं बे पाकी केरी लीधेली छे। आ पाकी केरीनी आपणे छाल उतारी लेशुं। जो तमारे क्वॉंटिटी वाइज वधारे एक फ्रूटी बनावी होय तो 4-5 केरी पण लई शको छो, जेनी मैं अत्यारे लांबी चीरो बनावी लीधेली। હવે આ ફ્રૂટીને થોડો એવો ટેંગી ટેસ્ટ આપવા માટે કાચી કેરીની 2 ચીરો એડ કરેલી, ઓપ્શનમાં તમે અડધું લીંબુ પણ ઉમેરી શકો છો। બધી કેરીને આપણે કુકરમાં એડ કરી દઈશું અને સાથે સાથે 1-2 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે। ખાંડનું પ્રમાણ તમારે પાકી કેરી કેટલી મીઠી છે તેના સાથે સાથે એડજસ્ટ કરી લેવાનું। જ્યારે તમારે 2 કેરી હોય ત્યારે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું રહેશે। હવે આપણે ફાસ્ટ ગેસ પર 2 વાર વિસર વગાડવાની છે, જેથી કરીને પાકી કેરી એકદમ સરસ પલ્પી બની જાય। હવે આપણે કુકર ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પાકી કેરી એકદમ પલ્પી બની ગઈ છે। તો હવે આપણે તેમાં બ્લેન્ડર એડ કરી અને ખૂબ જ સરસ એવું મિશ્રણ તૈયાર કરી લઈએ। આ સમયે જો તમને પલ્પ વધારે ઘાટો લાગતો હોય તો તમે 1-1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકો છો, જેથી કરીને તેની કન્સિસ્ટન્સી સરસ થઈ જાય। અને જો તમારે પાણી ના ઉમેરવું હોય તો તમે આઈસ ક્યુબ્સ એટલે કે બરફ પણ ઉમેરી શકો છો, જેથી કરીને તે એકદમ માપે ફોર્મમાં આવી જાય। જો હજી પણ તમને થોડું એવું ઘાટું લાગતું હોય તો અહીંયા વધારે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું। તો જોઈ શકો છો આપણે અહીંયા 1/2 ગ્લાસ જેટલું પાણી ફરીથી એડ કરેલું છે। હવે આપણે આને ગાળી લઈશું, કારણ કે કાચી અથવા તો પાકી કેરીમાં થોડા એવા રેશા રહેતા હોય છે, તો ગળાઈ જશે એટલે માર્કેટમાં મળે તેવું જ સરસ બની જશે। જ્યારે ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય ત્યારે પણ તમે આ રીતના બનાવીને જો સર્વ કરશો તો તે ખૂબ જ અલગ લાગશે અને સ્વાદમાં તો બહારની ફ્રૂટી જ લાગશે, એટલે કોઈને ખબર પણ નહીં પડે કે આ ફ્રૂટી તમે ઘરે બનાવેલી છે। તો હવે આપણી ફ્રૂટી ગળા ગઈ છે, તો માર્કેટમાં મળે તેવી ઠંડી ઠંડી ફ્રૂટી બનીને તૈયાર છે, તો આપણે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ।